मॉर्निंग विद्यार्थी मित्रों केम छो आ अगौ तमे जे बधी इमेज जोई ए मनोविज्ञान में थे अलग अलग प्रयोगों की इमेज थी ए प्रयोगों कारण ज मनोविज्ञान विज्ञान बनियो, मनोविज्ञान ने विज्ञान नो दरज्जो प्राप्त थोड़ा મનોવિજ્ઞાનની આ જે પ્રયોગ પદ્ધતિ છે તે પદ્ધતિ મનોવિજ્ઞાન છે જેના કારણે જ મનોવિજ્ઞાનને બીજા વિજ્ઞાનોની સાથે ઊભા રહેવાનો મોકો મળ્યો વિજ્ઞાન કહેવાવાનો મોકો પ્રાપ્ત થયો તો ચાલો આજે આપણે મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિઓમાં પ્રયોગ પદ્ધતિની ચર્ચા કરીએ આજે આપણે પ્રયોગ પદ્ધતિ પ્રયોગનો અર્થ પ્રયોગની વ્યાખ્યા અને પ્રયોગ પદ્ધતિના લક્ષણોની ચર્ચા કરીશું તો જુઓ પ્રયોગ પદ્ધતિ એક્સપ્રિમેન્ટલ મેથોડ પ્રયોગ પદ્ધતિ એ મનોવિજ્ઞાનનું હાર્ડ છે હૃદય છે કેમ કારણ કે પ્રયોગોથી જ મનોવિજ્ઞાન વિજ્ઞાન બન્યું છે દરેક વિજ્ઞાન પોતપોતાની પદ્ધતિઓના આધારે આવા અનેક પ્રયોગો કરે છે મનોવિજ્ઞાન પણ પ્રયોગો કરે છે મનોવિજ્ઞાને પણ પોતાની પ્રયોગશાળાની સ્થાપનાઓ કરી છે માટે મનોવિજ્ઞાન પણ વિજ્ઞાન બન્યું છે તો આ મુખ્ય પદ્ધતિ છે કે જેને મનોવિજ્ઞાનને વિજ્ઞાન બનાવ્યું છે પ્રયોગ પદ્ધતિ એ મનોવિજ્ઞાનને વિજ્ઞાનનો દરજ્જો અપાવ્યો વિજ્ઞાનનું સ્થાન અપાવ્યું અને બીજા વિજ્ઞાનોની હરોળમાં આજે મનોવિજ્ઞાનનું સ્થાન આગવું છે અલગ છે આપણે અગાઉ જોયું તેમ મનોવિજ્ઞાનમાં નિરીક્ષણ પદ્ધતિથી શરૂઆત કરી અને અનેક પદ્ધતિઓ પછી વિકાસ પામી સૌ પ્રથમ નિરીક્ષણ પદ્ધતિ અને ત્યાર પછી અલગ અલગ પદ્ધતિઓ અસ્તિત્વમાં આવી વિલહેમ વુન્ટે ઈસવીસન અઢારસો ને ઓગણ માં મનોવિજ્ઞાનની પ્રયોગશાળાની સ્થાપના કરી તેની સાથે જ મનોવિજ્ઞાનને વિજ્ઞાનનો દરજ્જો પ્રાપ્ત થઈ ગયો એ પહેલા વિજ્ઞાન બનાવવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હતા અનેક પદ્ધતિઓ વિકસાવવામાં આવી હતી કે જેથી મનોવિજ્ઞાન વિજ્ઞાન વિજ્ઞાન બની શકે પરંતુ પ્રયોગ પદ્ધતિ સ્થાપવાની સાથે જ મનોવિજ્ઞાનને વિજ્ઞાનનો દરજ્જો મળી ગયો અને મનોવિજ્ઞાન પણ બીજા વિજ્ઞાનોની જેમ સંશોધનો કરતું થયું અને પ્રયોગો કરતું થયું એની વ્યાખ્યા જોઈએ અહીંયા આપણે એક જ વ્યાખ્યા યાદ રાખવાની છે મિત્રો માં ધોરણ માટે પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ કોઈ પણ પ્રયોગ એ એક નિયંત્રિત પરિસ્થિતિમાં થાય છે નિયંત્રિત પરિસ્થિતિ એટલે પ્રયોગશાળામાં થાય છે જ્યાં બીજી બધી બાબતો પર નિયંત્રણ લગાવવામાં આવે છે અને એક સ્થાન નક્કી કરવામાં આવે છે તે પરિસ્થિતિમાં જગ્યા ઉપર જ પ્રયોગ કરવામાં આવે છે માટે એવું કહેવાય છે કે પ્રયોગ એ નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવે છે નિયંત્રિત એટલે જેના ઉપર પ્રયોગ કરતાનું નિયંત્રણ હોય છે પ્રયોગ કરતા ચાહે તે પ્રમાણે તે પરિસ્થિતિમાં બદલાવ લાવી શકે છે હવા ઉજાસ ઠંડી ગરમી એ સિવાય અન્ય જે પરિવર્તિઓ છે જેને ચલ કહેવામાં આવે છે તેમાં પણ પરિવર્તન લાવી શકે છે તેના ઉપર પણ પોતાનું નિયંત્રણ રાખી શકે છે એ ચલ અને પરિવર્તિત વિશે આપણે આના પછીના વિડીયોમાં ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો અહીંયા બે શબ્દો હું તમને સમજાવું કે પ્રયોગ કરતા કોણ કહેવાય અને પ્રયોગ પાત્ર કોણ કહેવાય તો જે શિક્ષક મનોવૈજ્ઞાનિક ડોક્ટર જે સંશોધન કરવા માટે પ્રયોગ કરતું હોય તેને પ્રયોગ કરતા કહેવામાં આવે છે અને જેના ઉપર પ્રયોગ કરવામાં આવતો હોય જે વ્યક્તિ ઉપર જે પ્રાણી ઉપર તેને પ્રયોગ પાત્ર કહેવામાં આવે છે તો અહીંયા બે શબ્દો છે પ્રયોગ કરતા અને પ્રયોગ જે પ્રયોગ કરે છે જે સંશોધન કરે છે તેને પ્રયોગ કરતા કહેવાય છે જેના ઉપર સંશોધન કરવામાં આવે છે તેને પ્રયોગપાત્ર કહેવામાં આવે છે અગાઉ તમે જે ફોટા જોયા તેમાં ચિંપાંજી વાદર ઉંદર બિલાડી તો એ બધા પ્રયોગપાત્રો છે અને પ્રયોગ કરનારા કેટલાક મનોવૈજ્ઞાનિકો છે એમને પ્રયોગ કરતા કહી શકાય તો આ શબ્દો સમજી લેજો તો વ્યાખ્યા બહુ ઈઝી છે નિયંત્રિત પરિસ્થિતિ એટલે કે જેના ઉપર પ્રયોગ કરતાનું નિયંત્રણ હોય અને તેવી પરિસ્થિતિમાં એક ઓરડામાં એક ખંડમાં એક પ્રયોગશાળામાં બેસીને નિરીક્ષણ કરવામાં આવે છે પ્રયોગ કરવામાં આવે છે માટે આ વ્યાખ્યા આપવામાં આવેલી છે કે પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ અગાઉ આપણે નિરીક્ષણ પદ્ધતિઓમાં જોયું તો ત્યાં કુદરતી નિરીક્ષણ કે જ્યાં કુદરતી ઘટનાઓનો અભ્યાસ થાય છે કુદરતી વાતાવરણમાં અભ્યાસ થાય છે જ્યાં પ્રયોગ કરતાનું કોઈ પણ જાતનું નિયંત્રણ હોતું નથી જે બને છે એને ધ્યાનમાં લેવાનું હોય છે કુદરતી રીતે જે ફેરફારો થાય છે એના આધારે જ નિરીક્ષણ થાય છે માટે ત્યાં પ્રયોગ કરતા કોઈ પણ જાતનું નિયંત્રણ લાવી શકતા નથી કે રાખી શકતા નથી માટે આ પદ્ધતિ એના કરતાં અલગ છે બેસ્ટ છે અહીંયા પ્રયોગો કરવામાં આવે છે અને પ્રયોગ કરતા તમામ પ્રકારનું નિયંત્રણ રાખી શકે છે હવા ઉજાસ ઠંડી ગરમી બરાબર ને એ બધા ઉપર નિયંત્રણ મૂકી શકે છે બીજી વ્યાખ્યા છે કે પ્રયોગ એ હેતુપૂર્વક નક્કી કરેલી શરતોના આધારે ચોક્કસ પરિસ્થિતિ ઉત્પન્ન કરી તેમાં જરૂરી નિયંત્રણો મૂકી કરવામાં આવેલું નિરીક્ષણ છે તો અહીંયા સૌ પ્રથમ હેતુ નક્કી કરવામાં આવે છે કે આપણે કયો પ્રયોગ કરવો છે શા માટે પ્રયોગ કરવો છે તો એના હેતુઓ નક્કી થાય છે એની શરતો નક્કી થાય છે કે ક્યાં પ્રયોગ કરવો કોના ઉપર કરવો કઈ જાતિ ઉપર કરવો કયા સમાજ ઉપર કયા જૂથ ઉપર બરાબર ને પ્રયોગ કઈ રીતે કરવો તો આ બધી શરતો હોય છે ત્યાર પછી જરૂરી નિયંત્રણો પણ કરવામાં આવે છે મેં તમને અગાઉ કીધું તે પ્રમાણે કે કોઈ એક પરિવર્ત્યની બીજા પરિવર્ત્ય પર શું અસર થાય છે એ તપાસવા માટે નિયંત્રણો મૂકવામાં આવે છે મિત્રો આ પરિવર્ત્ય શબ્દ સમજવા જેવો છે પરિવર્ત્યને ચલ કહેવામાં આવે છે ચલ એટલે કે પરિબળો જેમાં ફેરફાર લાવી શકાય જેમાં પરિવર્તન કરી શકાય તેને પરિવર્ત્ય કહેવામાં આવે છે તેને ચલ કહેવામાં આવે છે તો એની સમજૂતી હું તમને જેમ જેમ આપણે આગળ આ પ્રયોગને સમજીશું તેમ તેમ હું તમને જણાવતો રહીશ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બીજી વ્યાખ્યા પણ આપણે જોઈ લીધી કે પ્રયોગ એ હેતુપૂર્વક નક્કી કરેલી શરતોના આધારે ચોક્કસ પરિસ્થિતિ ઉત્પન્ન કરીને જરૂરી નિયંત્રણો મૂકી કરવામાં આવેલું નિરીક્ષણ છે ત્રીજી વ્યાખ્યા છે કે પ્રાયોગિક પરિસ્થિતિમાં એક હેતુપૂર્વક ફેરફાર કરી તે ફેરફારની અન્ય પરિવર્ત્ય જાણવા માટે બે પરિવર્ત્યના પરસ્પરના સંબંધનું કરવામાં આવતું નિરીક્ષણ અહીંયા હું તમને એક ઉદાહરણ આપીને વ્યાખ્યા સમજાવું છું કે મારે પ્રયોગ કરવો છે કે ઘોઘાટ શિક્ષણ ઉપર થતી અસરો તપાસવાની છે ઉદાહરણ યાદ રાખજો ઘોંઘાટની શિક્ષણ ઉપર અસર કોની અસર કોના ઉપર ઘોંઘાટની શિક્ષણ ઉપર થતી અસર તપાસવાનો પ્રયોગ કરવો છે તો એમાં બે પરિવર્તિત છે એક છે ઘોંઘાટ અને બીજું છે શિક્ષણ ઘોંઘાટ એ સ્વતંત્ર પરિવર્ત્ય છે કે જેમાં હું પરિવર્તન કરી શકું હું હેતુપૂર્વકનો ફેરફાર કરી શકું એટલે ઘોંઘાટને વધારે પણ કરી શકીએ આપણે અને ઘોંઘાટને ઓછો પણ કરી શકીએ અને ઘોંઘાટ વગરનું પણ શિક્ષણ આપણે આપી શકીએ અને તેની શિક્ષણ ઉપર શું અસર થાય છે એ તપાસવાનું છે તો શિક્ષણ એ આધારિત પરિવર્ત્ય છે કોના ઉપર આધાર રાખે છે એ ઘોંઘાટ ઉપર આધાર રાખે છે

દ્વારા આપણે જો શિક્ષણ આપીએ તો બાળકો કેટલું શીખી શકે ઘોંઘાટ ઓછો રાખીને શિક્ષણ આપીએ તો બાળકો કેટલું શીખી શકે વધારે પડતો જો ઘોંઘાટ થતો હોય આપણી આજુબાજુ અને શિક્ષણ લેવામાં આવતું હોય તો આપણે કેટલું શીખી શકીએ આવો આપણે પ્રયોગ કરવાનો હોય ત્યારે તેની અલગ અલગ પ્રકારની અસર તપાસવામાં આવે છે એટલા માટે અહીંયા એવું કીધું છે કે હેતુ પૂર્વક ફેરફાર કરીને એક પરિવર્ત્યમાં ફેરફાર કરવાથી બીજા પરિવર્ત્યો ઉપર તેની શું અસર થાય છે તો આ રીતે બેનું પરસ્પરનું જે સંબંધ છે એકબીજા પર આધારિત હોવાથી આપણે તેનું નિરીક્ષણ કરવાનું છે તેનો પ્રયોગ કરવાનો હોય છે અને તેનો આપણે નિષ્કર્ષ તારવવાનો હોય છે તેના નિર્ણય ઉપર આપણે પહોંચવાનું હોય છે કે એક પરિવર્ત્યમાં ફેરફાર કરવાથી બીજા પરિવર્તિત ઉપર તેની શું અસર પડે છે કેટલી અસર પડે છે ઘોંઘાટમાં ફેરફાર કરવાથી શિક્ષણ ઉપર કેવી અસરો થાય છે તો આ પ્રયોગ કરવાનો હોય તો આપણે આ રીતે એના પરિવર્ત્યોનો ઉપયોગ કરી શકીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ત્રણે ત્રણ વ્યાખ્યાઓ મેં સમજાવી દીધી છે જ્યારે આપણે પરિવર્ત્યોને સમજીશું ત્યારે તમને આનો સ્પષ્ટ ખ્યાલ આવી જશે તો ચાલો આગળ આપણે હવે પ્રયોગના લક્ષણોને પણ જોઈએ આપણે આગાઉ આપણે જોયું હતું કે મનોવિજ્ઞાન વિજ્ઞાન છે તો વિજ્ઞાનના પણ લક્ષણો હોય એવી રીતે અહીંયા પ્રયોગના પણ લક્ષણો છે આ લક્ષણો પ્રયોગમાં જોવા મળે છે પ્રયોગ દરમિયાન હોય જ છે આ લક્ષણો વગર પ્રયોગ કરી શકાતો જ નથી એને પ્રયોગ કહી જ ન શકાય જો પ્રયોગમાં આવા લક્ષણો જોવા ન મળે અથવા તો આ લક્ષણોના આધારે પ્રયોગ ન થાય તો એને પ્રયોગ કહી શકાતો નથી ઓકે ફ્રેન્ડ્સ તો તમારે આ વ્યાખ્યા એક યાદ કરવાની છે પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ આ એક જ વ્યાખ્યા યાદ કરવાની છે અને અ પરીક્ષામાં પૂછાય ત્યારે તમારે આ વ્યાખ્યા લખવાની રહેશે ચાલો હવે આપણે પ્રયોગના લક્ષણોને પણ સમજી લઈએ તો વિદ્યાર્થી મિત્રો પ્રયોગના ચાર લક્ષણો છે પહેલું છે નિયંત્રણ બીજું છે પરિવર્તન ત્રીજું પુનરાવર્તન અને ચોથું છે વસ્તુલક્ષિતા આ ચારે ચાર્ટને આપણે સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ સમસ્યા હોય જ્યારે કોઈ સંશોધન કરવાનું હોય ત્યારે પ્રયોગ થાય છે મનોવિજ્ઞાનમાં વિજ્ઞાનમાં તેને સમસ્યા કે પછી સમસ્યા કઠન તરીકે ઓળખવામાં આવે છે એટલે સૌપ્રથમ સમસ્યા નક્કી કરવી પડે છે દાખલા તરીકે મેં તમને કીધું કે ઘોઘાત શિક્ષણ ઉપર થતી અસર આ એક સમસ્યા છે ને ત્યાર પછી જ એના ઉપર સંશોધન થાય છે એના ઉપર પ્રયોગ થાય છે તમે પણ આવી એક સમસ્યા શોધીને કમેન્ટમાં જણાવી શકો છો તો હવે આપણે જોઈએ પ્રયોગના લક્ષણો પહેલું છે નિયંત્રણ તો પ્રયોગ એ પ્રયોગ શાળામાં કરવામાં આવે છે તેના માટે એક અલગથી એક મોટા હોલની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે અને તેમાં તમામ પ્રકારના પ્રાયોગિક સાધનો પહેલેથી જ મૂકવામાં આવેલા હોય છે નક્કી કરવામાં આવેલા હોય છે તો પ્રયોગશાળામાં કરવામાં આવતા કોઈ પણ પ્રયોગોમાં જો નિયંત્રણ ના હોય તો એક પરિવર્ત્યની બીજા પરિવર્ત્ય ઉપર થતી અસર તપાસી શકાતી નથી અગાઉ મેં ઉદાહરણ આપ્યું હતું કે ઘોંઘાટની શિક્ષણ ઉપર થતી અસર તો અહીંયા આપણે નિયંત્રણ રાખવું પડે છે ફક્ત ઘોંઘાટને જ ઉત્પન્ન થવા દેવાનો હોય છે એ સિવાયના બીજા બધા જે ડિસ્ટર્બ કરતા પરિબળો છે અવરોધક પરિબળો છે તેના ઉપર નિયંત્રણ મૂકવાનું હોય છે જેમ કે ઠંડી લાગતી હોય

પરિવર્તનો અભ્યાસ કરીને પરિવર્ત્યોનો ઉપયોગ કરીને આવા પરિવર્તિઓ પર નિયંત્રણ રાખે છે જે આપણા પ્રયોગને અવરોધતા હોય અહીં એક ઉદાહરણ છે દાખલા તરીકે ઊંઘની ગોળીની વ્યક્તિની કાર્યક્ષમતા ઉપર થતી અસર તપાસવાની છે તો આ પ્રયોગમાં ઊંઘની ગોળી લેવાની આદતવાળી વ્યક્તિને આપણે પ્રયોગપાત્ર તરીકે લેવો જોઈએ નહીં સમજાઈ ગયું ને પ્રયોગ પાત્ર કોણ છે અને પ્રયોગ કરતા કોણ છે તો આપણે એવા વ્યક્તિ ઉપર પ્રયોગ ન કરી શકાય કે જે કાયમ ઊંઘની ગોળી લેતો હોય કારણ કે તેને તો ઊંઘની ગોળીની આદત જ છે અને ઊંઘની ગોળીની આદતના કારણે તેની કાર્યક્ષમતા પર એટલે કે તેની કાર્ય કરવાની જે શક્તિ છે કામ કરવાની શક્તિ છે તેના ઉપર કોઈ અસર થતી નથી પરંતુ એવા વ્યક્તિ ઉપર પ્રયોગ કરવો જોઈએ કે જે ક્યારેય ઊંઘની ગોળી લેતા નથી ઘેરની ગોળી ક્યારેય નથી લેતા અને એવા વ્યક્તિ ઉપર આપણે આ પ્રયોગ કરીશું તો એને પ્રયોગ પાત્ર તરીકે લઈશું એવા વ્યક્તિને કે જેને ક્યારે પણ ઘેરની ગોળી ખાધી નથી ઊંઘની ગોળીઓ ખાધી નથી તો જ આપણો પ્રયોગ સાચો પડશે તો અહીંયા શું નિયંત્રણ રાખવાનું હતું કે અહીંયા જે ઊંઘની ગોળી ખાય છે કાયમ તેવા વ્યક્તિ ઉપર આપણે પ્રયોગ નથી કરવાનો તેના ઉપર નિયંત્રણ મૂકવાનું છે ઓકે બીજું છે પરિવર્તન પ્રયોગમાં પરિવર્તન જરૂરી છે પરિવર્તન કરીને અલગ અલગ પરિસ્થિતિ ઉત્પન્ન કરીને તેની અલગ અલગ પ્રકારની અસરો તપાસી શકાય પરિવર્તન એ પ્રયોગનું મહત્વનું લક્ષણ છે જો પ્રયોગમાં પરિવર્તન કરવામાં ન આવે તો પરિસ્થિતિ તેની તેજ રહે છે એટલે કે એક જ પરિસ્થિતિમાં પ્રયોગ કરવાથી તેની અસર તપાસી શકાતી નથી માટે પરિવર્તન જરૂરી છે એટલે કે ઉપરના ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ઊંઘની એક જ ગોળી આપવાથી શું અસર થાય છે ઊંઘની બે ગોળી આપવાથી શું અસર થાય છે તો આ પરિવર્તન થયું ને એક ગોળી બે ગોળી આપવી તો આ પરિવર્તન છે તો એવું પરિવર્તન કરીને જ આપણે પ્રયોગ કરીશું તો જ આપણને તેની અલગ અલગ અસરો જોવા મળશે અહીંયા આપણે આગળ જોઈએ કે તેથી અભ્યાસ શક્ય જ ન બને એટલે કે પરિવર્તન કરવામાં ન આવે તો અભ્યાસ શક્ય બનતો નથી સંશોધન સાચું થતું નથી આથી જ પરિવર્તન એ કુદરતી નિરીક્ષણની સરખામણીમાં પ્રયોગ પદ્ધતિને વધારે વૈજ્ઞાનિક બનાવે છે આપણે કુદરતી નિરીક્ષણ નિરીક્ષણ જોયું પદ્ધતિમાં તો તેમાં તો આપણે કોઈ પણ જાતનું નિયંત્રણ પણ નથી રાખી શકતા અને કોઈ પણ જાતનું પરિવર્તન પણ આપણે કરી શકતા નથી આપણે તો આપોઆપ જે ઘટના થાય છે આપોઆપ વ્યક્તિ જે વર્તન કરે છે તેને ખાલી વૈજ્ઞાનિક રીતે જોવાનું જ છે તેનું નિરીક્ષણ કરવાનું છે કે શું કરે છે ક્યારે કેવું વર્તન કરે છે આપણે એમાં પરિવર્તન નથી કરતા કે ભાઈ હવે વરસાદ પાડીએ કે હવે આપણે ગરમી વધારીએ એવું આપણે કરી શકતા નથી કારણ કે કુદરતી છે પરંતુ અહીંયા પ્રયોગમાં આપણે ચાહીએ તેવું પરિવર્તન કરી શકીએ છીએ સમજી ગયા ને માટે નિરીક્ષણ પદ્ધતિ કરતા આ પ્રયોગ પદ્ધતિ એ સૌથી બેસ્ટ પદ્ધતિ છે એવું કહી શકાય ઉપરાંત પ્રયોગ કરતા સ્વતંત્ર પરિવર્ત્યમાં એકથી વધારે વખત પરિવર્તન લાવી પણ શકે છે અગાઉ મેં તમને પરિવર્ત્યો સમજાવી દીધા કે ઘોંઘાટની શિક્ષણ પર થતી અસર તો ઘોંઘાટ એ સ્વતંત્ર પરિવર્ત્ય છે તો અહીંયા પ્રયોગ કરતા સ્વતંત્ર પરિવર્ત્યમાં પરિવર્તન લાવે છે અહીંયા ઊંઘની ગોળી આપણે ઉપરના ઉદાહરણમાં જોયું તો ઊંઘની ગોળી એ સ્વતંત્ર પરિવર્ત્ય છે એમાં પરિવર્તન લાવી શકાય છે ઊંઘની ગોળી આપ્યા વગર પહેલાં તો એનું કામ જોવામાં આવે ઊંઘની ગોળી એક આપીને એનું કામ જોવામાં આવે ઊંઘની ગોળી વધારવામાં પણ આવે તો આ પરિવર્ત્ય સ્વતંત્ર પરિવર્ત્ય કહી શકાય અને તેમાં આપણે પરિવર્તન લાવી શકીએ છીએ તેમાં પ્રયોગ કરતા પરિવર્તન લાવે છે અને અલગ અલગ અસરો તપાસે છે અહીંયા બીજું ઉદાહરણ આપ્યું છે ઘોંઘાટ અથવા તો ઉષ્ણ તાપમાન એટલે કે ગરમીની શિક્ષણ પર થતી અસર તપાસવાના પ્રયોગમાં ઘોંઘાટ વગણની અહીંયા વગ લખ્યું છે સમજી લેજો ઘોંઘાટ વગણની પછી થોડા ઘોંઘાટવાળી વાળી પછી એકદમ વધારે પડતા ઘોંઘાટવાળી પરિસ્થિતિ ઉત્પન્ન કરવામાં આવે છે એટલે આપણે ઘોંઘાટ તો ઉત્પન્ન કરી શકીએ છીએ ને અલગ અલગ લોકોને ભેગા કરીને ઘોંઘાટ મોટા ડ્રમ વગાડીને ઘોંઘાટ ટેપ રેકોર્ડર વગાડીને ઘોંઘાટ ઉત્પન્ન કરી શકાય છે તો પ્રયોગ કરતા આવા અલગ અલગ ફેરફારો કરે છે તેમાં પરિવર્તન કરે છે અને તેની અસર તપાસે છે તો અતિ પરિસ્થિતિ એમ વિવિધ વિવિધ પરિવર્તનો લાવીને ફેરફારો કરીને વિવિધ પરિસ્થિતિમાં એટલે કે ઓછા ઘોંઘાટમાં શિક્ષણ પ્રાપ્ત કરે છે વધારે ઘોઘાટ હોય તો એ શીખી શકે છે કે કેમ અથવા તો ઓછા ઘોંઘાટમાં વ્યક્તિનું કાર્ય કેવું છે આપણને બહુ ઘોંઘાટ થતો હોય ત્યારે પણ કાર્ય કરવામાં મુશ્કેલી ઉત્પન્ન થતી હોય છે મિત્રો તો આ બધી અસરો તપાસવા માટે આપણે તેમાં ફેરફાર કરવો પડતો હોય છે આપણે વર્ખંડમાં અભ્યાસ કરતા હોય અને આજુબાજુ વિદ્યાર્થીઓ અવાજ કરતા હોય ત્યારે પણ આપણા શિક્ષણ પર તેની અસર પડતી હોય છે આપણે શિક્ષકને ફરિયાદ કરીએ છીએ અને શિક્ષક એ પરિસ્થિતિમાં નિયંત્રણ લાવે છે ફેરફાર લાવે છે એ વિદ્યાર્થીને શાંત રાખે છે બરાબર ને તો આ રીતે અભ્યાસ કરવામાં આવે છે તો અહીંયા આપણે બે લક્ષણો સમજી ગયા છે મિત્રો હવે આપણે પ્રયોગના બીજા બે લક્ષણોને પણ સમજી લઈએ તો પ્રયોગનું ત્રીજું લક્ષણ છે પુનરાવર્તન પુનરાવર્તન એટલે તમે સમજી શકો છો પુનરાવર્તન એટલે વારંવાર તેને રિપીટ કરવામાં આવે તો નિરીક્ષણ પદ્ધતિમાં આપણે પુનરાવર્તન નથી કરી શકતા એક વખતે જે વર્તન થઈ ગયું પછી આપણે તેનું પુનરાવર્તન કરાવી શકતા નથી જો પુનરાવર્તન કરવાનું કહીએ તો એ વ્યક્તિ આપણને જોઈ જાય તેને ખબર પડી જાય કે આ તો મારું નિરીક્ષણ કરે છે માટે એનું વર્તન બદલાઈ જશે ત્યારે પ્રયોગમાં આપણે એકના એક પ્રયોગને વારંવાર કરાવી શકીએ છીએ એનું પુનરાવર્તન કરાવી શકીએ છીએ કે ફરીથી કરો પ્રયોગ બરાબર ને તો એને પુનરાવર્તન કહેવામાં આવે છે તો પ્રયોગને કુદરતી નિરીક્ષણ કરતા વધુ વિશ્વસનીય દરજ્જો જો પ્રાપ્ત થયો હોય તો તેના પુનરાવર્તનના કારણે આ લક્ષણના કારણે કે પ્રયોગમાં પુનરાવર્તન કરી શકાય છે માટે પ્રયોગ પદ્ધતિ વધુ વિશ્વસનીય છે આ પદ્ધતિ સારી છે એના પર વિશ્વાસ કરી શકાય છે એમ અને તેના પરિણામો પણ આપણને ચોક્કસ મળી શકે છે તો આ લક્ષણ એ વિશ્વસનીય લક્ષણ છે એમ કહી શકાય કોઈ પણ પ્રકારના કુદરતી પ્રયોગમાં નૈસર્ગિક એટલે કુદરતી પ્રયોગમાં પુનરાવર્તન શક્ય નથી ધરતી કામ એક જ વખત થાય આપણે વારંવાર કરાવી શકતા બરાબર ને અતિવૃષ્ટિ એક જ વખત આવે પછી એ વારંવાર લાવી શકાતી નથી તો આ બધી અસરો આપણે તપાસવા માટે નિરીક્ષણ કરતા હતા તો એક જ વખતે એ ઘટના બને છે માટે તેમાં આપણે પુનરાવર્તન કરાવી શકતા નથી જ્યારે પ્રયોગમાં પુનરાવર્તન થઈ શકે છે એટલે અહીંયા એવું કીધું છે કે નૈસર્ગિક પ્રયોગમાં એટલે કે કુદરતી નિરીક્ષણમાં નિરીક્ષણ પદ્ધતિમાં પુનરાવર્તન શક્ય ન હોવાને કારણે પરિણામોની ચકાસણીનો અવકાશ હોતો નથી એટલે કે વારંવાર તેનું નિરીક્ષણ કરી શકાતું નથી એટલે જ કુદરતી નિરીક્ષણ કરતા પ્રયોગશાળાનો જે પ્રયોગ છે તે વધુ વિશ્વસનીય ગણાય સમય અને પરિસ્થિતિ બદલાવમાં બદલાવ આવતા જોવા મળતા પરિવર્તનો નો અભ્યાસ પુનરાવર્તનના કારણે જ શક્ય બને છે ઓકે ફ્રેન્ડ તો અહીંયા આપણે સમજી લઈએ કે સમયની સાથે સાથે જે ફેરફારો આવે છે ને જે બદલાવો આવે છે તો તેની અસર તપાસવાની હોય તો પુનરાવર્તનના કારણે તપાસી શકાય દાખલા તરીકે આજે હું તમને શિક્ષણ આપું છું અને આજે ને આજે હું તમને પ્રશ્નો પૂછું તો તમે એના જવાબ આપી શકો પરંતુ હું તમને બે દિવસ પછી ચાર દિવસ પછી પ્રશ્ન પૂછું તો કદાચ તમે ભૂલી જશો કેમ કારણ કે એનું પુનરાવર્તન થતું નથી જો તમે પુનરાવર્તન કરશો બે ત્રણ દિવસે એને વાંચશો તો જ્યારે જ્યારે તમને પ્રશ્નો પૂછવામાં આવશે ત્યારે ત્યારે તમે એના જવાબો આપી શકશો તો આમ પરિસ્થિતિ બદલાવાથી સમય બદલાવાથી પુનરાવર્તન થતું રહે તો ચોક્કસ પરિણામ પ્રાપ્ત થાય છે અને પુનરાવર્તન ન થાય તો તેનું પરિણામ ચોક્કસ મળતું નથી તો અહીંયા આપણે એના ઉદાહરણને પણ સમજી લઈએ તો અગાઉના પ્રયોગોના પરિણામો પુરુષો કરતાં સ્ત્રીઓમાં સૂચનવસ્થા વધુ હોય છે તેમ દર્શાવતા હતા એટલે કે અગાઉ કેટલાક પ્રયોગો થયા છે સ્ત્રીઓ પર ને પુરુષો પર કે પુરુષો અને સ્ત્રીઓમાં કોણ વધારે સૂચનાનું પાલન કરે છે તો અત્યારે એમ ન કહી શકાય કે તે સૂચનાઓનું પાલન હિસ્ટ્રીઓ જ અત્યારે વધુ કરે છે એમ ન કહી શકાય કારણ કે હવે સમય બદલાયો છે પરિસ્થિતિ બદલાઈ છે જ્યારે સ્ત્રી અબળા મતીને સબળા બની પહેલા સ્ત્રી અબળા હતી એટલે કે દબાયેલી હતી પુરુષો તેનું શોષણ કરતા હતા દબાવતા હતા ધમકાવતા હતા તેમને શિક્ષણ લેવા દેવામાં આવતું ન હતું આ બધા કારણોસર સ્ત્રી અબળા કહેવાતી હતી પરંતુ હવે તે શિક્ષિત બની છે અને શક્તિશાળી બની છે મહિલા સશક્તિકરણ આવ્યું છે જેના કારણે શિક્ષણ પ્રાપ્ત કરી શિક્ષિત બની ત્યારે ઉપર દર્શાવેલ જે પરિણામ છે તેમાં બદલાવ આવ્યો છે કે પુરુષો કરતા ઇસ્ત્રીઓ વધુ સૂચનવશ છે એટલે કે સૂચનાઓનું પાલન કરે છે અને બીજાની સૂચનાનો તરત અમલ કરે છે બીજાની વાતોમાં આવી જાય છે તેમાં હવે બદલાવ આવ્યો છે કે નહીં તે તપાસવું હોય તો આપણે શું કરવું પડે એ પ્રયોગનું ફરીથી પુનરાવર્તન કરવું પડે અત્યારની પરિસ્થિતિના આધારે ફરીથી એ પ્રયોગ કરવો પડે કે એક જ વખત પ્રયોગ કરવાથી આપણે એમ ન કહી શકીએ કે કાયમ માટે સ્ત્રીઓ સૂચનાઓનું પાલન કરે છે પરંતુ જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ આપણે આવા પ્રયોગો ફરી ફરી કરવા પડતા હોય છે અને તેના આધારે પછી ફરીથી આપણે લાગુ પાડવું પડતું હોય છે કે હવે પરિવર્તન આવ્યું છે કે કેમ હવે સૂચનાઓનું પાલન તેમનામાં કેવી છે તો આ પરિસ્થિતિના આધારે પુનરાવર્તન કરીને જાણી શકાય છે એટલે કે વારંવાર થોડા થોડા વર્ષો પછી આવા પ્રયોગોના પુનરાવર્તન થતા હોય છે હવે આપણે જોઈએ નંબર ચાર વસ્તુલક્ષિતા અહીંયા વસ્તુલક્ષિતા શબ્દ પહેલા તો આપણે યાદ રાખવાનો છે શબ્દને સમજવાનો છે કે વસ્તુલક્ષિતા કોને કહેવાય વ્યક્તિલક્ષિતા અને વસ્તુલક્ષિતા બે લક્ષણો છે પણ અહીંયા આપણે ખાલી જ રાખવાનો છે પ્રયોગમાં વસ્તુલક્ષી નિરીક્ષણ થવું જોઈએ નહીં કે વ્યક્તિલક્ષી વ્યક્તિલક્ષી એટલે આપણી માન્યતાને આપણી આપણા મૂલ્યોના આધારે કે પછી તે આપણો મિત્ર છે તેના આધારે આપણે તેનું મૂલ્યાંકન કરવાનું નથી તો સમજી લઈએ વસ્તુ લક્ષિતા કોને કહેવાય આ એક માર્ક્સના પ્રશ્નમાં પૂછાઈ શકે છે વસ્તુ લક્ષિતા સમજાવો તો પ્રયોગ દરમિયાન પ્રયોગ કરતા નિરીક્ષકની કોઈપણ અંગત માન્યતા મનોવલણ અને પૂર્વગ વગરનું નિરીક્ષણ કરે તેને વસ્તુ લક્ષિતા કહેવામાં આવે છે એટલે આપણામાં જે વિચારો રહેલા છે કોઈ પણ ધર્મ પ્રત્યેના સમાજ પ્રત્યેના

ના આપણે કોઈ પણ વ્યક્તિનું નિરીક્ષણ કરવાનું નથી આપણને આપણને એ એ એ વ્યક્તિ ગમે છે એટલે એટલે સારી એમ અને નથી ગમતી ખરાબ એવું પણ પરંતુ તે ખરેખર કેવો છે કે કેવી છે તેનામાં કયા ગુણો છે તેના આધારે આપણે તેનું મૂલ્યાંકન કરવું જોઈએ તો પ્રયોગમાં પણ આપણે વસ્તુલક્ષી મૂલ્યાંકન કરવું જોઈએ કોઈપણ પ્રયોગના પરિણામને વિશ્વસનીય બનાવવા માટે પ્રયોગ કરતા નિરીક્ષકમાં વસ્તુલક્ષિતા હોવી અનિવાર્ય છે એટલે કે પ્રયોગ કરતાં વસ્તુલક્ષી નિરીક્ષણ કરે તે ખૂબ જરૂરી છે તો જ તેનો પ્રયોગ સાચો અને વિશ્વસનીય બની શકે જ્યારે પ્રયોગમાં પ્રયોગ કરતા અંગત માન્યતા મનોવલણો કે પૂર્વગ્રહના આધારે જો નિરીક્ષણ કરે એટલે કે પોતાના વિચારોના કારણે કે બીજા ધર્મનો છે તેના કારણે કે પોતાની કોઈ દુશ્મની તેની સાથે ધરાવે છે તેના અનુસાર તેને ધ્યાનમાં રાખીને જો તેનું નિરીક્ષણ કરે તો તેને વસ્તુલક્ષી નિરીક્ષણ કહી શકાતું નથી વ્યક્તિલક્ષીતા તેમાં આવી જાય છે તો વ્યક્તિલક્ષીતા વાળા પરિણામોમાં કોઈ ને કોઈ રીતે નિરીક્ષકની અંગત માન્યતાઓ કે બાબતો આ પરિણામને દૂષિત કરે છે એટલે કે આ પ્રયોગને ખોટો સાબિત કરે છે તેનું સાચું પરિણામ મળતું નથી માટે આપણે હંમેશા વસ્તુલક્ષી નિરીક્ષણ કરવું જોઈએ નિરીક્ષકની અંગત માન્યતા મનોવલણો અને પૂર્વગ્રહ વાળું નિરીક્ષણ કરવું એટલે વ્યક્તિલક્ષિત અહીંયા બે શબ્દો છે વ્યક્તિલક્ષિતા કોને કહેવાય અને વસ્તુલક્ષિતા કોને કહેવાય એ તમારે યાદ રાખવાનું છે અહીંયા એક ઉદાહરણ છે કે દાખલા તરીકે ઊંઘની ગોળીની પ્રયોગ પાત્ર પર થતી અસર તપાસવાનો આપણે જે પ્રયોગ કરવાનો છે તેમાં પ્રયોગ પાત્ર સંજોગો વસાટ ખાય ત્યારે નિરીક્ષક તેને ઊંઘની જ અસર માની લે તો તેને વસ્તુલક્ષિતા કહેવાય નહીં સમજાયું તો આપણે એવું સમજીએ કે જ્યારે વ્યક્તિ બગાસુ ખાય એટલે એને ઊંઘ જ આવે એવું નથી હોતું પરંતુ બગાસું તો આમ પણ આવી શકે તો એને એમ નહીં માની લેવાનું કે ઊંઘની ગોળી આપવાના કારણે તેને છે અને તેના કાર્ય ઉપર તેની અસર થઈ રહી છે એવું આપણે સાબિત કરી શકતા નથી તો આમ પ્રયોગના આ લક્ષણો છે દરેક પ્રયોગમાં આવા લક્ષણોના આધારે જ પ્રયોગ થાય છે આ લક્ષણોને ધ્યાનમાં રાખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અને એક બે વાર જોજો સમજો વિડીયોને લાઈક કરજો શેર કરજો બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો અને વિડીયો લાઈક કરતા રહો આટલા બધા વિદ્યાર્થીઓ જુએ છે પણ લાઇક મળતી નથી તો લાઈક કરો અને અગાઉના વિડીયો માટે તૈયાર રહો અગાઉનો વિડીયો હવે પરિવર્તીઓ ઉપર બનાવવામાં આવશે થેન્ક યુ